નમસ્કાર મિત્રો, રાજ્ય સરકારે ચણા અને રાયડાના ટેકાના ભાવ જાહેર કર્યા બાદ હવે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે હવેથી ઘઉંની સીધી જ ખરીદી છે એ સરકારે કરવાનો નિર્ણય કર્યો છે. ઘઉંનું વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતોએ આગામી તારીખ 31 માર્ચ 2020 સુધી ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. રાજ્ય સરકાર દ્વારા આગામી તારીખ 16 માર્ચ 2020 થી તારીખ 30 મે 2020 સુધી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના 219 જેટલા એપીએમસી ખરીદ કેન્દ્રો તથા ગોડાઉન ખાતે લઘુત્તમ ટેકાના ભાવે રવિ માર્કેટિંગ સિઝન 2020-21 અંતર્ગત ઘઉંની ખરીદી કરવામાં આવશે. ભારત સરકાર દ્વારા લઘુત્તમ ટેકાનો ભાવ, ઘઉંનો જે ભાવ છે લઘુત્તમ ટેકાનો ભાવ, એ 1925 પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે. આ ભાવે છે તે ઘઉંની ખરીદી કરવા ભારત સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવા 1925 પ્રતિ ક્વિન્ટલનો ભાવ નિયત કરવામાં આવ્યો છે. આ નિયત કરેલ ભાવથી ઘઉંનું વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતોએ સંબંધિત એપીએમસી ખરીદ કેન્દ્ર ખાતે આગામી તારીખ 31 માર્ચ 2020 સુધી નોંધણી કરાવવાની રહેશે તેમ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડની યાદીમાં જણાવાયું છે. અગાઉ ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવા માટે પણ ગુજરાત સરકાર દ્વારા નાગરિક પુરવઠા નિગમને જણાવવામાં આવેલું છે અને હાલ સરકારે ઘઉંની ટેકાના ભાવે પણ ખરીદી કરવાનું નક્કી કર્યું છે ત્યારે આની વિગતો પણ ગુજરાત રાજ્ય દ્વારા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડની યાદીમાં આ વિગત છે તે જણાવવામાં આવી છે. હવે કોઈપણ ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવતી વખતે આટલા ડોક્યુમેન્ટ છે તે સાથે લઈ જવા પડશે. ખેડૂત મિત્રો, એપીએમસી કેન્દ્રો પર જ્યારે એપીએમસી કેન્દ્રો પર ખેડૂત મિત્રો જાય ત્યારે આટલા ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના રહેશે, જેમાં સૌપ્રથમ છે 7-12 અને 8-અ, ત્યારબાદ આધાર કાર્ડ, અને 7-12માં વાવેતરનો ઉલ્લેખ ના હોય તો વાવેતર અંગેનો દાખલો છે તે તલાટી અથવા ગ્રામસેવક પાસેથી મેળવી રજૂ કરવાનો રહેશે. અને ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવા માટે સરકારે જ્યારે જાહેરાત કરી છે ત્યારે કોઈપણ ખેડૂતોને ઘઉંનું વેચાણ કરવું હોય તો તેના માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને સરકારે અહીં 219 જેટલા એપીએમસી કેન્દ્રો તથા ગોડાઉન ખાતે આ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવા માટેની જાણકારી આપી છે ત્યારે આ એપીએમસી કેન્દ્રો પર ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવવા જવું પડશે અને ઓનલાઈન નોંધણી કરાવવા માટે આટલા ડોક્યુમેન્ટ સાથે લઈને જવું અને ત્યારબાદ ત્યાં એપીએમસી કેન્દ્ર ખાતે ત્યાંના કર્મચારીઓ ખેડૂતનું નામ, ગામ, તાલુકો, જિલ્લો, મોબાઈલ નંબર વગેરે વિગતોની નોંધણી કરશે અને ટોકન નંબર પણ આપશે. આ ટોકન નંબર દ્વારા જ્યારે ઘઉંનું વેચાણ કરવામાં આવે, ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે ત્યારે ખેડૂતોને જાણ કરવામાં આવશે.